कवि परिचय छे आपणे आगळना लेक्चरमां जोई गया छे, पण आजे आपणे काव्यनी समजूती मेळवीए छीए। एटले फरी एकवार छे आपणे पहेला कवि परिचय मेळवीए, त्यार पछी आ काव्यमां सेना विशे वात करवामां आवेली छे, सेनुं वर्णन छे ते जोईए, अने त्यार पछी आपणे जे काव्यनी जे समजूती छे समजूती मेळवीए। काव्य पंદર ग्राम माता। काव्यना कवि छे कलापी। जन्म 1874 ने मृत्यु छे 1900। कवि सुरसिंहजी तख्तसिंहजी गोहिल कलापी नो जन्म अमरेली जिल्लाना लाठी गाममां राजवी परिवारमां थयो हतो। लाठी राज्यना आ राजवी अत्यंत रुजू अने संवेदनशील व्यक्ति हता। तेमनुं मुख्य सर्जन कविता क्षेत्रे रह्युं छे। कलापी नो केकराव तेमनो जाणीतो काव्य संग्रह छे। पाठ्यपुस्तकोमां तेमनी कविताओ वखतो वखत स्थान पामी रही छे। काश्मीरनो प्रवास तेमनुं जाणीतुं पुस्तक छे। ए उपरांत तेमणे पत्रो, निबंध, डायरी अने अनुवाद विषयक पुस्तको पण आप्या छे। ग्राममाता कलापीनुं सौने स्पर्शी गयेलुं आपणी भाषानुं नोंधपात्र खंडकाव्य छे। सरळ भाषामां लखायेल आ काव्यमां राजानो हृदय बदलाता संकुचित થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે। વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે। આપણે જોયું કે કાવ્ય છે એમાં શેનું વર્ણન છે, તો કાવ્યની શરૂઆતમાં જે હેમંત ઋતુ છે એનું વર્ણન કરવામાં આવેલું છે કે માસર કોષ કારતક થી કોષ મહિનાના જે દિવસો હોય છે એ દિવસો કે ત્યારે જે ઠંડો પવન હોય છે એ ઠંડો પવન કાવ્યની શરૂઆતમાં આપણે જોવા મળે છે। કે પૂર્વમાંથી આપણે બધા જાણીએ છીએ કે પૂર્વમાંથી જે સૂર્ય છે, સૂર્ય ઉગેલો છે, એનો જે આછો લાલાશ પડતો પ્રકાશ છે એ પ્રકાશ, અને એમાં આ જે હેમંત ઋતુનો જે ઠંડો પવન હોય છે એ પવન, અને સાથે સાથે આકાશમાં એક પણ વાદળ દેખાતું નથી, એટલે આકાશ છે એકદમ સ્વચ્છ અને સુંદર દેખાય છે। બરોબર એ સમયે જે પોપટ છે, પક્ષીઓ છે, એ પોતાનો મીઠો કલરવ કરે છે, મધુર ગીતડા ગાય છે, અને ત્યાં છે એ શેરડીનો પાક એટલે કે શેરડીના ખેતર હોય છે, અને એમાં જે વૃદ્ધ દંપતી છે એની પણ વાત છે આપણે આ કાવ્યમાં જોવા મળે છે। કે ઈશ્વરે છે એક સરસ મજાનું જોડું છે બનાવ્યું છે કે વૃદ્ધ દંપતી। હવે શિયાળાના દિવસો હોય છે એટલે આપણે બધા જાણીએ છીએ કે શિયાળામાં ઘણા લોકો હોય છે તાપમાં કરીને તાપતા હોય છે। બરોબર એ જ રીતે અહીંયા છે આ કાવ્યમાં વૃદ્ધ દંપતી છે એ તાપણું કરીને તાપતા હોય છે। ત્યાં દૂરથી એમને જે એક યુવાન છે એ ઘોડે સવાર યુવાન આવતો દેખાય છે, અને જે ખેડૂતોના જે બાળકો હોય છે એ ત્યાં રમતા હોય છે। જેવું એ દૂરથી ઘોડો જે ઘોડે સવાર યુવાન આવતો દેખાય છે એટલે બધા મોં પહોળા કરીને એમને જોતા હોય છે। હવે ત્યારે વૃદ્ધ માતા છે કે જે તાપણું આપણે જોયું કે તાપણું કરીને બેઠા હોય છે, તાપતા હોય છે, એ ઉભા થાય છે। વૃદ્ધ અવસ્થાને કારણે વ્યક્તિનું જે શરીર હોય છે એ ઢીલું પડી જાય છે, અશક્ત બની ગયા હોય છે, એનામાં પહેલા જેવી જે શક્તિ હોય છે એ હોતી નથી, એની જે નજર હોય છે પણ નબળી પડી ગયેલી હોય છે, એટલે પોતે ઉભા થાય છે, પોતાના જે નબળા નયનો દ્વારા છાજલી ઉપર છજું કરીને જોવાનો પ્રયત્ન કરે છે કે કોણ આવે છે એટલે કે કોણ છે, અને ત્યારે એના જે પતિ હોય છે, પતિ જે વૃદ્ધ હોય છે એનાથી એમ જ બેઠા હોય છે, અને જે સગડી હોય છે એમાં જે દેવતા હોય છે આમથી આમ ફેરવતા હોય છે। ત્યારે જે ઘોડે સવાર યુવાન હોય છે નજીક આવી જાય છે, અને આવીને ત્યાં આવીને એ વૃદ્ધ જે માતા હોય છે એ વૃદ્ધ માતાને એમ કહે છે કે મને તરસ લાગી છે, એટલે વૃદ્ધ માતા છે એ યુવાનને જે શેરડીનો પાક હોય છે એ શેરડીના પાક પાસે લઈ જાય છે, અને ત્યાં જઈને એ પછી
હવે જેવો એ યુવાનને આવતો જોવે છે અને ત્યાં નજીક આવીને એ વૃદ્ધ માતાને એમ કહે છે કે મને બહુ તરસ લાગી છે. એટલે વૃદ્ધ જે માતા હોય છે એ જે આપણે જોયું શરૂઆતમાં એમ કે શેરડીનો પાક છે એ ખેતરમાં ઉભો હોય છે, એટલે શેરડીના પાક પાસે લઈ જાય છે અને જે છરી વડે એ શેરડીનો જે સાખો હોય છે એમાં એ છરી મારે છે અને પ્યારો હોય છે એના હાથમાં એ પ્યારો છે એ રસથી ભરાઈ જાય છે. રસ ભરેલો જે પ્યારો છે વૃદ્ધ માતા પેલો જે ઘોડેસવાર યુવાન હોય છે એ યુવાનને પીવા માટે આપે છે. હવે એ રસ છે ને એકદમ મીઠો લાગે છે અને એ રસ પીતા પીતા જે રાજાના મનમાં જે એ વિચાર આવે છે કે આ લોકો છે એ પૈસાવાળા કે શ્રીમંત હોવા જોઈએ, એટલે જે કર છે વધારવાનો અથવા કર લેવાનો જે વિચાર આવે છે એના કારણે શું થાય છે કે જયારે એ પ્યાલો છે બીજી વાર માતાને એમ કહે છે કે મને હજી તરસ લાગી છે, બીજી વાર રસ આપો ને ત્યારે વૃદ્ધ માતા છે એ શેરડીમાંથી જયારે બીજી વાર રસ કાઢે છે ત્યારે એ શેરડીમાંથી એક ટીપું પણ પડતું નથી. ત્યારે વૃદ્ધ માતા છે નિરાશ થઈ જાય છે, એની આંખમાં આંસુ આવી જાય છે અને ત્યારે એમ કહે છે કે આ નક્કી આ ધરતી છે એ રસહીન થઈ લાગે છે, અહીંનો જે રાજા છે એ દયા વગરનો થયો લાગે છે કે નહીં તો આવું બને નહીં. અને ત્યારે છે એની આંખમાંથી આંસુ નીકળે છે અને જે પેલો યુવાન હોય છે પોતે રાજા હોય છે અને એમ કહે છે કે માં મને માફ કરો એ દયા વગરનો રાજા છે એ હું જ છું. પછી એ માફી માંગે છે અને ઈશ્વર કૃપાથી એમ કહે છે કે હવે ફરી તમે પ્રયત્ન કરો અને ઈશ્વર કૃપાથી એ જે પ્યાલો છે ફરી ભરાશે. ત્યાર પછી માફી માંગવાના કારણે માતા છે ફરી પ્રયત્ન કરે છે અને ફરી છે પ્રયત્ન કરવાથી એ જે શેરડીનો રસનો જે પ્યાલો હોય છે એ પ્યાલો ભરાઈ જાય છે. એટલે એમ કહે છે કે ઈશ્વર કૃપાથી હવે રસ છે પાછો આવશે. એટલે જે રાજા હોય છે એના જે વિચારોના કારણે જે શેરડી હોય છે એ શેરડીમાંથી રસ જતો રહે છે, એટલે કે રાજાના વિચારના કારણે જે બદલાવ આવે છે એનું વર્ણન છે આપણને આ કાવ્યમાં જોવા મળે છે. તો હવે આપણે જે કાવ્યની સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિજસ્વ ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતા. આપણે જોયું કે સૂર્ય છે આપણે બધાને ખબર છે કે પૂર્વમાં ઉગતો હોય છે, એટલે એકદમ જે લાલાશ આપણે જોઈએ આછો જે લાલાશ પ્રકાશ હોય છે પ્રકાશ, અને હેમંત ઋતુનો જે વાતાવરણ હોય છે એ એકદમ બરફ જેવો છે, ઠંડો પવન છે એ ઠંડો પવન વાય રહ્યો છે, આકાશ છે એકદમ સાફ સાફ છે સ્વચ્છ છે, એકે વાદળી છે વાદળી જોવા મળતી નથી, અને એ જે પવન આવે છે જે ઠંડો પવન વાતો હોય છે એ ઉત્સાહને ભરી દેતો હોય એવું લાગે છે, એટલે ઉત્સાહને પ્રેરતો. અને સુખ છે પોપટ છે પક્ષીઓ છે એ પોતાનો જે મીઠો કલરવ છે મીઠા ગીતડા છે ગાતા જોવા મળે છે. એટલે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ગુરુ છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, ઠંડો હિમ ભર્યો વહે અનિલસો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. આછો લાલાશ પડતો સૂર્યનો પ્રકાશ છે એકદમ સાફ છે એ આકાશ છે, એકે વાદળી છે જોવા નથી મળતી, બરફ જેવો ઠંડો પવન વાઈ રહ્યો છે, પોપટ છે એમાં જે મીઠા ગીતડા છે એ ગાય છે, મધુર સમય તેને ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે, કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કરતીની ઉપર ફેરવે છે. બરોબર, એ સમયે કે મધુર સમયે એવો જે શેરડીના ખેતરે એટલે કે જે શેરડીનો પાક હોય છે ત્યાં જે ખેડૂતો હોય છે એ ખેડૂતોના જે બાળકો છે રમત કરે છે રમી રહ્યા છે, એના જે કમળ જેવા ગાળ જે ગાલ છે કે કમળ જેવા જે ગાલ છે એની ઉપર સૂર્ય છે પોતાનો લાલાશ પડતો જે પ્રકાશ છે એ હાથથી ફેરવી રહ્યો હોય એવું લાગે છે. એટલે મધુર સમય તેવે ખેતરે શેરડીના શેરડીનું જે ખેતર હતું ત્યાં મધુર સમય એવા સારા સમય રમત કૃષિ
ઋષિ વલોના બાલ નાના કરે છે, નાના નાના બાળકો છે રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, બાળકના જે રાતા ગાલ છે એમાં જે સૂર્ય છે પોતાનો પ્રકાશ છે હાથ ફેરવતો હોય એવું લાગે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અને જે વૃદ્ધ દંપતી છે એ દંપતી ત્યાં પોતાના જે ઠંડીના કારણે લોકો તાપતા હોય છે, અહીંયા વૃદ્ધ માતા અને જે તાત છે એ તાપે છે સગડી કરીને. અહો કેવું સુખી જોડું કરતા એ નિરમ્યું દિશે, એટલે કે ઓહો ભગવાનનું કેવું સુંદર, કે ભગવાને કેવું સુંદર જોડું છે, જોડું બનાવ્યું છે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઉભા રહીને તે અશ્વને કુતુહલે સૌ બાલ જોતા. હવે ત્યાં આ સમયે બરોબર આ સમયે શું થાય છે કે દૂરથી જે ધૂળ છે એ ધૂળ ઉડતી દેખાય છે, અને એ જે અશ્વ ઉપર બેસીને કોઈ યુવાન છે આવતો દેખાય છે. એટલે ટોળે વળીને મોઢું મોઢું કરીને બધા એ અશ્વને જે ઘોડાને કુતુહલથી જોવે છે કે જે દૂર ધૂળ ઉડવાની સાથે ઘોડા ઉપર આવતો કોઈ દેખાય છે, એટલે કોણ આવે છે એ કુતુહલપૂર્વક બધા જોવે છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. વૃદ્ધ માતા છે વૃદ્ધાવસ્થાને કારણે જે અશક્ત બની ગયા છે, ધીમેથી ઉઠીને પોતાના નેત્રની પાસે છજુ છાજલી કરીને જોવે છે પોતાના જે નબળા નયનો છે એ નયનો આમ તેમ ફેરવીને જોવે છે, ને તેનો જે પતિ છે એ હજી એકદમ શાંત ત્યાં શાંત બેસીને સગડી પરનો જે દેવતા છે એ ફેરવે છે. એટલે ધીમી ઉઠી શિખિર કરને નેત્રની પાસે રાખી પોતાના જે હાથ છે એને પોતાની આ નેત્રની પાસે રાખીને વૃદ્ધ જે માતા છે એ પોતાના નબળા નયનો છે આમ તેમ ફેરવીને જોવે છે કે કોણ આવ્યું છે, ને પોતાનો જે પ્રિય પતિ છે હજી ત્યાં જ શાંત બેસીને જે સગડી પરનો જે દેવતા છે આમથી તે ફેરવે છે. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, ખુશી એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો. હવે ત્યાં નજીકમાં જ એ જે અશ્વ ઘોડા ઉપર બેસીને જે યુવાન હતો એ ત્યાં આવી પહોંચ્યો છે, અને ખુશી છે ઉઠી આવો બાપુ કહીને ઉભો. લાગી છે મૃજને મુજને તૃષા જલ જરી દે તું મને બોલીને, અશ્વેથી ઉતરી યુવાન ઉભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ સેલણી તણો એવું દયાથી કહી, માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઉભી શેલણી. યુવાન છે એ ત્યાં આવીને શું કહે છે કે મને તરસ લાગી છે, એમ કે મને તરસ લાગી હોવાથી એ ત્યાં પાણી માંગે છે અને ઘોડા ઉપરથી છે નીચે ઉતરે છે, અને ચારે બાજુ છે પોતાની નજર કરે છે, ચારે બાજુ છે જુએ છે. હવે ત્યારે વૃદ્ધ માતા છે, વૃદ્ધ માતા એમ કહે છે કે જે શેરડીનો રસ છે એકદમ મીઠો છે, એ દયાભાવથી એને કહે છે, અને જે શેરડી ઊભી હતી ત્યાં પાંખ આગળ લઈ જાય છે. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા છુરી વધી જરીક કાતરી એક કાપી. હવે છે એ પ્યાલો ઉપાડે છે, પાત્ર ઉપાડે છે કે યુવાનને તરસ લાગી હતી એને એ રસ પીવડાવવા માટે પ્યાલું છે પાત્ર લઈને જ્યાં શેરડી ઊભી હતી ત્યાં બંને જાય છે, અને છરી વડે એ જરીક કાતરી છે કાપે છે. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા ને કંઈક વિચાર કરતો નર તે ગયો પી. હવે જેવું એ છરી મારે છે શેરડીને ત્યાં તો એ પાત્ર છે આખું ભરાઈ જાય છે, રસની છે શેર છે એ શેર છૂટી જાય છે એટલે રસ ભરાઈ જાય છે આખો પાત્રમાં. હવે એ છે કંઈક વિચાર કરતા કરતા જે પેલો યુવાન હતો એ રસ છે એ પી ગયો. બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. હવે પહેલી વાર જયારે રસ આપે છે ત્યારે રસ છે માતા તો શરૂઆતમાં જ એમ કહે છે કે રસ છે એકદમ મીઠો છે અને શેરડીના પાક આગળ લઈ જાય છે, રસ મીઠો છે એમ કહીને શેરડીમાં છે છરી મારીને એને પાત્ર છે રસનું ભરી દે છે. રસ મીઠો લાગે છે પહેલી વાર જયારે પીવે છે ત્યારે મનમાં કાંઈ વિચારે છે, અને ફરી વાર છે માતાને જે પ્યાલો છે આપે છે કે મને હજી તો રસ લાગે છે બીજી વાર રસ આપો એમ. એટલે માતાના હાથમાં એ જે પાત્ર હતું એ પ્યાલો હતો એ ફરી પાછું એને
આપ્યો કે બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને દૃષા, કહીને પાત્ર યુવાને માતાના ઘરમાં ધર્યું. કાપી કાપી ફરી ફરી અને કાતરી શેલડીની એકે બિંદુ પણ રસ્તાનો કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી ભોલી માતા વળી ફરી છુરી ભોગતી શેલડીમાં. બીજી વાર જયારે યુવાન રસ માંગે છે ત્યારે શું થાય છે કે વારંવાર શેરડીને કાપે છે, વારંવાર છરી મારે છે, પણ એ શેરડીમાંથી રસનું એક ટીપું છે ટીપું પણ નીકળતું નથી. એટલે કે આવું કઈ રીતે થયું, ત્યારે માતાના એવો વિચાર આવે છે કે આવું કઈ રીતે થયું કે પેલી વાર જયારે રસ માંગે છે ત્યારે તો આખો પ્યાલો ભરાઈ ગયો હતો, તો બીજી વાર છે આ શેરડીમાંથી રસ કેમ નથી નીકળતો. એટલે એમ કે છે કે શું ભગવાન છે પ્રભુ છે એ મારા પર કોપાયમાન થયો છે, અને આંખમાં છે આસુડ આવી જાય છે અને દુઃખ થાય છે, એટલે ભૂલી છે માતા અને આવું બોલી જાય છે ને ફરી વાર ફરી વાર એ વારંવાર છે એ શેરડીમાં જે છરી છે એ છરી મારે છે. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું ભોલી માતા ફરી રડી. માતા છે ને આંખમાં આંસુ આવી જાય છે, રડવા લાગે છે. એટલે એમ કે છે કે નક્કી આ ધરતી છે રસ વગરની થઈ ગઈ છે, અહીંનો જે રાજા છે એ રાજા દયા વગરનો થઈ ગયો છે, નહીં તો આવું ન બને એવું છે. વૃદ્ધ માતા છે એ માતા બોલે છે. માતા તો છે દયાભાવથી યુવાનને શરીરના પાક આગળ લઈ ગયા અને રસ પીવડાવ્યા છે, પણ એ જે યુવાન છે એના વિચારોને કારણે શેરડીમાંથી જે રસ છે રસ જતો રહે છે. ત્યાર પછી શું થાય છે, એવું યુવાન સુરતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ બાય, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. એટલે એવું જેવું એ યુવાન એવું સાંભળે છે કે વૃદ્ધ માતા રડે છે એની આંખમાંથી આસુડા નીકળી જાય છે, એમ કહે છે કે આ ધરતી છે રસ વગરની થઈ ગઈ છે, અહીંનો જે રાજા છે એ દયા વગરનો થઈ ગયો છે, કે નહીં તરી કે આવું બને નહીં. એવું સાંભળતાની સાથે જે યુવાન છે એકદમ ચમકી જાય છે અને માતાના પગે પડે છે અને માફી માંગે છે કે જે રાજા છે એ રાજા હું જ છું, મને માફ કરો, કે મને માફ કરો ભગવાન. અને એ માતા છે અને ઈશ્વર છે એ બંનેની એ માફી માંગે છે. પીતો તો રસ નિષ્ઠ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે, અહીં છે જોઈએ મુજ ભાગ કે નહીં સમોતે હું વધારે, હવે શા માટે બહુ દ્રવ્ય આધુનિકની પાસેથી લેવું નહીં. એટલે એમ કે છે કે પીતો તો રસનો જ્યારે પહેલી વાર રસ પીતો તો ત્યારે જ એના મગજમાં વિચાર આવે છે અને ત્યારે જ ધારી લે છે કે અહીંના જે લોકો છે એ લોકો શ્રીમંત છે, દ્રવ્યમાન છે, અને એની જે જમીન છે એ જમીન પણ સારી છે, તો પછી શા માટે એમ કે શા માટે આ લોકો આગળથી વધારે લેવું ન જોઈએ કે લેવું ન જોઈએ એવો મગજમાં એને વિચાર આવતાની સાથે જે પાકમાં છે શેરડીના રસ જે પાક હોય છે એમાંથી રસ જતો રહે છે. એટલે કે મારો ભાગ છે જોઈએ હું જ ભાગ કંઈક નહીં સમો તે હું વધારું, હવે શા માટે બહુ દ્રવ્ય આધુનિકની પાસેથી લેવું નહીં એવો વિચાર આવતાની સાથે જે રસ જતો રહે છે. રસે હવે તે ભરી પાત્ર બાય, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. પોતે પોતાની ભૂલની એ વૃદ્ધ માતા આગળ અને ઈશ્વર આગળ માફી માંગે છે અને હવે એમ કહે છે કે ફરી વાર તમે પાત્ર ભરો, ઈશ્વર કૃપાથી પ્રભુ કૃપાથી ફરી ભરાશે. સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગો. એટલે કે દરેક લોકો છે સુખી રહે, માતા છે સુખી રહે, મારે તો ખાલી તમારા આશીષ છે આશીષ જોઈએ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી ઝુરી જ કાતળી એક કાપી. ફરી વાર છે માતા પ્યાલો લઈને એ શેરડીનો જે પાક હતો ત્યાં જાય છે, ઊભી રહે છે અને ઝુરી કે જેવી એક કાતળી છે એમાં કાપે છે છરી મારે છે. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અવ છલકાવી પ્યાલો. ફરી વાર જયારે માફી માંગ્યા પછી શું થાય છે કે એમ કે છે કે ફરી તમે પ્રયત્ન કરો, ઈશ્વર કૃપાથી એ ફરી પાછું નક્કી ભરાઈ જશે. અને વૃદ્ધ માતા છે શેરડી મારફત છરી મારે છે અને ઈશ્વર કૃપાથી પ્રભુ કૃપાથી ફરી રસ છે રસ આવે છે અને પ્યાલો છે ભરાઈ જાય છે, એટલે ઘણો બધો રસ છે પાછો નીકળે છે. એટલે આ બધું સેનાથી થાય છે કે એના વિચાર છે વિચારના કારણે તે શેરડીમાંથી રસ જતો રહે છે અને પોતે છે ને માફી માંગે છે એટલે પાછો છે
રસનો પ્યાલો છે એ પ્યાલો ભરાઈ જાય છે. તો આવી સુંદર વાત છે આ કાવ્યમાં આપણને જોવા મળે છે. તો આ કાવ્યની જે સમજૂતી છે એ સમજૂતી અહીંયા પૂરી થાય છે. આજનું તમારું હોમવર્ક છે એ જ રહેશે કે કાવ્યના શબ્દાર્થ અને કાવ્ય છે ફરી એકવાર વાંચી જવાનું. આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.